તો દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ દયનીય હાલતમાં છે અંદાજે વર્ષ બનાવાયેલા પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મૂકાયા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે કટાઈ ગયેલા રમતગમતના સાધનોના કારણે અનેક વખત અહીં બાળકોની ઇજાઓ થાય છે અને આ ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો માટે પણ નથી જઈ શકતા નગરના એકમાત્ર બાળ ક્રીડા માં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને બાળકો માટે અત્યાધુનિક રમત ગમતના સાધનો મૂકવામાં આવે તેવી લોકો એ માંગ કરી છે જે લોકોએ બનાવ્યું તેમાં સારું યોગદાન આપેલું અને નગરપાલિકાને સુપરત કરવામાં આવ્યું તો પણ નગરપાલિકા ને છેલ્લા 10 વર્ષથી આ બધી વસ્તુઓ કટાઈ ગઈલી છે જર્જરિત થઈ ગયેલી છે બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો તો દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે આ ને પાર્ક ને થોડુંક સાફ સફાઈ થાય છોકરાઓને ખેલ રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરા આજુબાજુ અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય જેના કરતા પાર્ક માં રમે તો અમારા માટે સારું રહે એમ મને છે ને આ લપસણીમાંથી ઉતરતો તો ને બોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે જલોદનગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી નાના નાના ભૂલકાઓ જેવો કે અહીં બિંદાસપણે રમવા આવ્યા હતા કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે જે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે આ જે દ્રશ્ય છે અહીંયા જે એક અતિ ગંભીર હાલતમાં છે જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઉભું હોય અને તે બાળકનો પગ લપશે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પત્રુ બનવા પામ્યું છે ત્યારબાદ જે

અ તે લીપર શ્રેણી પર નુકસાન થવા પામી છે જો કે કહી શકાય કે અત્યારે જે કોઈ પણ મેન્ટેનન્સ અભાવના કારણે જે પોતાનું વાલી છે વાલી પોતાનો વાલ સેવો દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ ઓનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે અથવા તો કોઈ વાલ સેવો દીકરો જે ખોવાઈ જાય તેની રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે સૌરભ ગેહલોત ન્યુઝિંગ ગુજરાતી દાહોદ તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો